મોહિની કાકડિયા જેબીએસ એજ્યુકેશન ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. આપણા મિત્રો, ગયા લેક્ચરની અંદર તમે સાદા વર્તમાનકાળના ઉપયોગો અથવા તો સાદા વર્તમાનકાળના સમયદર્શક શબ્દો આપણે જોઈ ગયા. હવે આપણે સાદા વર્તમાનકાળના આપણે બે આયામે વાક્યો લખ્યા છે, ઇફ અને અનલેસ અને ટીલ અને અનટીલ. આવા જ્યારે શબ્દનો ઉપયોગ થાય, સંયોજકોનો ઉપયોગ થાય, બરાબર કન્જક્શનનો ઉપયોગ થાય, ત્યારે આપણે સાદા વર્તમાનકાળનો ઉપયોગ થાય છે. હવે આપણે તમારા આ બોર્ડમાં તમને દેખાય છે કે જ્યારે ઇફ અને અનલેસ હોય અને જ્યારે પહેલું વાક્ય સાદા વર્તમાનકાળનું હોય છે, પહેલું વાક્ય જ્યારે સાદા વર્તમાનકાળનું હોય ત્યારે તે શરત દર્શાવે છે, અને પછી સાદા ભવિષ્યકાળનું એક વાક્ય હોય છે જેમાં પરિણામ દર્શાવે છે. હવે આપણે એક વાક્ય લઈએ, એમાં ગુજરાતીમાં કહીએ કે જો વિદ્યાર્થીઓ જો સારી મહેનત કરશે તો તેને સારું પરિણામ આવશે. હવે એને આપણે ઇંગ્લિશમાં કન્વર્ટ કરીએ, જો એનો મતલબ થાય ઇફ ધ ચિલ્ડ્રન સ્ટડી વેલ, કે જો બાળકો સારી રીતના ભણશે તો. ઇફ ધ ચિલ્ડ્રન સ્ટડી વેલ, અહીંયા ધ ચિલ્ડ્રન છે એટલે મતલબ કે બહુવચન નામ છે એટલે ક્રિયાપદનું મૂળરૂપ વાપરેલ છે, યસ અને યસ વગરનું. પછી હે વિલ ગેટ ગુડ રિઝલ્ટ, કે તો તે સારું પરિણામ મેળવશે, બરાબર. જો વિદ્યાર્થી મિત્રો સારી રીતના ભણશે તો તે સારું પરિણામ મેળવશે, બરાબર. તો આમાં ઇફ અને અનલેસ વાળા જ્યારે વાક્યો હોય ત્યારે આપણે સાદા વર્તમાનકાળમાં જે ઉપયોગમાં આવે છે, અને ત્યારે સાદા વર્તમાનકાળમાં કોઈ પણ શરત દર્શાવેલી હોય છે, જ્યારે સાદા ભવિષ્યકાળમાં પરિણામ દર્શાવેલું હોય છે, બરાબર. તો બીજા ઉદાહરણ લઈ લઈએ કે જો તમે રિસ્પેક્ટ કરો તો તમે, જો તમે સારા હોય, મતલબ કે ઓનેસ્ટ હોય તમે, ઇફ યુ આર ધ ઓનેસ્ટ એવરીબડી વિલ રિસ્પેક્ટ યુ, બરાબર. તમે પ્રામાણિક હોય તો તમને બધા જ લોકો માન આપે છે. ઇફ યુ આર ઓનેસ્ટ એવરીબડી વિલ રિસ્પેક્ટ યુ, બરાબર. પછી ટીલ અને અનટીલ વાળા વાક્યો. ટીલ અને અનટીલનો મતલબ થાય જ્યાં સુધી, ત્યાં સુધી. અને ઇફ અને અનલેસ, જો તો અને જો નહીં તો. ઇફ હકારના વાક્યમાં ઉપયોગ થાય અને અનલેસ નકારના વાક્યમાં ઉપયોગ થાય, બરાબર. ટીલ અને અનટીલ મતલબ કે જ્યાં સુધી કે ત્યાં સુધી, બરાબર. આપણે આમાં એક્ઝામ્પલ લીધેલું છે, પહેલાં આપણે એની વાક્ય રચના જોઈ જઈ. હવે ટીલ અને અનટીલ વાળા વાક્યોમાં પહેલું જ્યારે આજ્ઞાર્થ વાક્ય હોય છે, બરાબર, પહેલાં કોઈ આજ્ઞા દેખાડેલી હોય છે, પછી ટીલ અને અનટીલ હોય છે, અને પછી સાદો વર્તમાનકાળ છે જે કે સમય દર્શાવે છે, બરાબર. તો પહેલાં કોઈ આજ્ઞા એટલે કે કોઈ હુકમ કરેલો છે, સ્ટેન્ડ હિયર, અહીંયા ઊભા રહો, સ્ટેન્ડ હિયર, અહીંયા ઊભા રહો, ટીલ યોર ટર્ન કમ્સ ટ્રુ, કે જ્યાં સુધી તમારો વારો આવે નહીં ત્યાં સુધી, બરાબર. તો ટીલ અને અનટીલ વાળા વાક્ય હોય ત્યારે આજ્ઞાર્થ વાક્ય હોય, પછી ટીલ અને અનટીલ હોય, અને પછીનું વાક્ય સાદા વર્તમાનકાળ દર્શાવે છે, સાદા વર્તમાનકાળ જે સમય દર્શાવે છે, બરાબર. તો સાદા વર્તમાનકાળનો ટીલ અને અનટીલમાં ઉપયોગ થાય છે. પછી ઇફ અને અનલેસ વાળા વાક્ય હોય, બરાબર, જો નહીં તો અને જો તો, બરાબર. આ બે શબ્દો હોય, ઇફ અને અનલેસ અને ટીલ અને અનટીલ, ત્યારે આપણે સાદા વર્તમાનકાળનો ઉપયોગ થાય. ઇફ અનલેસમાં સાદા વર્તમાનકાળ પ્લસ સાદો ભવિષ્યકાળ, મતલબ કે પહેલાં સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ એન્ડ ધ નેક્સ્ટ સિમ્પલ ફ્યુચર ટેન્સ, બરાબર. અને ટીલ એન્ડ ટીલમાં આજ્ઞાર્થ વાક્ય હોય, ટીલ એન્ડ ટીલ હોય, અને સાદો વર્તમાનકાળ જે સમય દર્શાવે છે. હવે સાદા વર્તમાનકાળનો છેલ્લો નિયમ અને છેલ્લો ઉપયોગ જે આપણે કહીએ તે, બરાબર, નિબંધ એટલે કે એસે માટે, બરાબર. પણ કેવા નિબંધ? કોઈ વ્યક્તિ પરનો નિબંધ, બરાબર, કોઈ વ્યક્તિ પરનો નિબંધ, પછી કોઈ તહેવારો પરનો નિબંધ, કોઈ તહેવારો પરનો નિબંધ, એટલે કોઈ પર્સન પર, કોઈ વ્યક્તિ પર, બરાબર. પર્સન કહેવાય ઇંગ્લિશમાં. તહેવારો, ફેસ્ટિવલ, બરાબર. કોઈ તહેવારો પરનો નિબંધ, કોઈ જનરલ ટોપિક હોય, જનરલ ટોપિક હોય, બરાબર, તો એના પરનો નિબંધ. તહેવારોના નિબંધમાં આપણે વ્યક્તિ પરનો નિબંધ એટલે કેવો હોય, આપણે લઈએ કે ભાઈ માય ડિયર ફાધર, બરાબર, વ્યક્તિ પરનો નિબંધ થયો. પછી ફેસ્ટિવલમાં ઘણા આવે કે દિવાળી હોય, હોળી હોય, પછી ઈદ હોય, આવા ઘણા પ્રકારના તહેવારો હોય છે,
તો આ બધાને આપણે ફેસ્ટિવલ પરનો નિબંધ કહેવાય છે. બરોબર. પછી જનરલ ટોપિક, જનરલ ટોપિક એટલે કે ટ્રીઝ આર અવર બેસ્ટ ફ્રેન્ડ્સ. બરોબર. ટ્રીઝ આર બરોબર ટ્રીઝ અવર બેસ્ટ ફ્રેન્ડ. તો આવા બધા શબ્દો હોય આપણે ટ્રીઝ આર લખાય હોય, ટ્રીઝ આર અવર બેસ્ટ ફ્રેન્ડ, ટ્રીઝ અવર બેસ્ટ ફ્રેન્ડ લખવું હોય તો અહીંયા લીટો જોઈએ. બરોબર. તો આવા બધા શબ્દો હોય તો આપણે આવા બધા આપણે નિબંધ હોય તો આપણે એ બધા સાદા વર્તમાન કાળમાં લખાય છે, કારણ કે સાદા વર્તમાન કાળનો ઉપયોગ દરરોજ બનતી ક્રિયા બરોબર તે દર્શાવે છે. તહેવારો હોય તે દરરોજ બને છે, હાલમાં બની રહ્યા ના હોય પણ તોય તે લખાય છે. તો એ કેમાં લખાય? સાદા વર્તમાન કાળમાં. બરોબર. તો મિત્રો આપણે આ 5 વિડીયો બનાવ્યા સાદા વર્તમાન કાળમાં, તેમાં એક શિક્ષક તરીકે જે મને વિદ્યાર્થીઓ માટે જરૂરી લાગ્યું અને મારાથી મને જેટલી ખબર હતી એટલી મેં બધી જ માહિતી તમને આપવાનો પૂરેપૂરો પ્રયત્ન કર્યો છે. બરોબર. તો અમારા વિડીયો તમને કેવા લાગ્યા તે અમારા કોમેન્ટ બોક્સમાં જણાવો અને અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ.